નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ભારતમાં થકી જય વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ટોક્યો પેરા ઓલિમ્પિક બે હજાર એકવીસની પહેલા આપણે ટોક્યો ઓલમ્પિકનો વિડીયો અપલોડ કરી ચૂક્યા છે પેરા ઓલિમ્પિકનું આયોજન અત્યારે થઈ રહ્યું છે જાપાનમાં તો આપણે ટોક્યો પેરા ઓલિમ્પિક બે હાજર એકવીસના રિલેટિવ પૂરી માહિતી લેવાના છે મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ મહેનત કરી છે આ વિડીયો માટે તો મિત્રો ટાઈમ બગડે ટોપિક પર આવીએ ચાલુ કરીએ ટોક્યો પેરા ઓલિમ્પિક બે એકવીસ ક્વેશ્ચન નંબર વન છે ટોક્યો સમર પેરા બે હાજર એકવીસ કયું સંસ્કરણ છે તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ટોક્યો પેરા સમર પેરા ઓલિમ્પિક હજાર એકવીસ જે છે એ સોળમું સંસ્કરણ છે કયા મુ સોળમું સંસ્કરણ છે મિત્રો બરાબર યાદ રાખજો ટોક્યો સમર પેરાલિમ્પિકની વાત થઈ છે ટોક્યો ઓલિમ્પિક જે હતું મિત્રો એ બત્રીસમું સંસ્કરણ હતું ને ટોક્યો પેરા ઓલિમ્પિક જે છે એ સોળમું સંસ્કરણ છે બરાબર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ બે હજાર સોળમાં પેરા ઓલિમ્પિક જે છે મિત્રો એ રિયોડી જેનેરિયોમાં થયો હતો બરાબર બે હજાર સોળમાં રિયોડી જેનેરિયોમાં થયું હતું એ પંદરમું સંસ્કરણ હતું બે હજાર ચોવીસમાં પેરાઓલમ્પિક પેરિસ ફ્રાન્સમાં થશે બરાબર એ કયામું કેટલામું સંસ્કરણ હશે સત્તરમું સંસ્કરણ હશે અને બે હજાર વીસમાં જે પેરા ઓલિમ્પિક થવાનું હતું એનું આયોજન અત્યારે બે હજાર એકવીસમાં થઈ રહ્યું છે એ સોળમું સંસ્કરણ છે એટલું તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ ટોક્યો સમર પેરાઓલિમ્પિકનું આયોજન કયા દેશમાં થઈ રહ્યું છે તો ફ્રેન્ડ એ થઈ રહ્યું છે જાપાનમાં પેરા ઓલિમ્પિક બે હાજર એકવીસ નું એને બે હજાર વીસ પણ કહી શકીએ બે હાજર એકવીસ પણ કહી શકીએ કારણ કે બે માં કોરોના હતો એટલે એના કારણે બે એકવીસમાં એનું આયોજન થઈ રહ્યું છે જાપાનના સમ્રાટ નારી હિતોએ ઉદ્ઘાટન કર્યું મિત્રો આ ઇમ્પોર્ટન્ટ છે ટોક્યો ઓલંપિકનું ઉદઘાટન પણ એમણે જ કર્યું અને પેરા ઓલિમ્પિકનું જે ઉદઘાટન છે એ પણ જાપાનના સમ્રાટ નારી હિતોએ કર્યું છે પેરા ઓલિમ્પિકના મસાલધારી આ ત્રણે ત્રણ નામ યાદ રાખજો સુનસુકે ઓચિદા કરીન મોરીસાકી અને યુઈ કામીજી છે મિત્રો ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ પેરા ઓલિમ્પિક રમત શરૂ કરવાનો શ્રેય કોને જાય છે તો એ જાય છે સર લુડવીજ ગુટમેનને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચાલ્યું આ પેરા ઓલિમ્પિક રમત શરૂ કરવાનો શ્રેય જાય છે સર ગુટમેન ને સરુબ જ ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ છે ટોક્યો પેરા ઓલિમ્પિક શુભંકર એટલે કે મસ્કટ શું છે તો મિત્રો દરેક ગેમનું એક શુભંકર રાખવામાં આવે છે તો ટોક્યો પેરા ઓલિમ્પિક બે હાજર એકવીસનું જે શુભંકર છે એ છે સોમાઇટી શું છે સોમાઇટી બરાબર ટોક્યો ઓલિમ્પિક બે હાજર એકવીસ નું શુભંકર શું હતું એ હતું મીરાઈ તોવા બરાબર અને અત્યારે આજે ટોક્યો પેરા ઓલિમ્પિક જે છે એનું શુભંગર છે સોમાયટી તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ ટોક્યો સમર પેરાઓલિમ્પિક બે હજાર એકવીસનું આયોજન ક્યારથી ક્યાર સુધી થશે તો વિદ્યાર્થી મિત્રો એ થશે ચોવીસ ઓગસ્ટ થી પાંચ સપ્ટેમ્બર સુધી ટોક્યો સમર પેરાઓલિમ્પિક બે હજાર એકવીસનું આયોજન ચોવીસ ઓગસ્ટ થી પાંચ સપ્ટેમ્બર સુધી થશે ક્યાં જાપાનના કેપિટલ ટોક્યોમાં એના પછી ટોક્યો પેરા ઓલિમ્પિકનું થીમ ગીત કરદે તું કોણે લોન્ચ કર્યો છે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ પહેલી વાર ટોક્યો પેરા ઓલિમ્પિકનું થીમ સોંગ શું છે તો એ છે કર કમાલ તું બરાબર કરદે તું કોણે લોન્ચ કર્યું તો અનુરાગ ઠાકુરે લોન્ચ કર્યો છે કેન્દ્રીય મંત્રી છે અનુરાગ ઠાકુર કેન્દ્રીય ખેલ મંત્રી છે અનુરાગ ઠાકુર અને આ જે ગીત છે કરદે તું મિત્રો એના લેખક છે સંજીવ સિંઘ અને સંજીવ સિંઘ પોતે લખનૌના દિવ્યાંગ ક્રિકેટ ખેલાડી છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ ટોક્યો સમર ઓલિમ્પિક બે સામેલ થયા ટોક્યો સમર ઓલિમ્પિક બે હાજર સોળમું સંસ્કરણ છે આ સંસ્કરણ ખાસ યાદ રાખજો ટોક્યો ઓલિમ્પિક જે હતું એ બત્રીસમું સંસ્કરણ હતું ટોક્યો પેરા ઓલિમ્પિક જે છે એ સોળમું સંસ્કરણ છે અહીંયા ટોક્યો સમર પેરા ઓલિમ્પિક કરી દેજો બરાબર ટોક્યો સમર એના પછી કયા શહેરમાં બે વખત સમર પેરાઓલિમ્પિક રમતોનું આયોજન થયું છે કયા શહેરમાં બે વખત સમર રમતોનું આયોજન થયું થયું મિત્રો એ છે જાપાનમાં કુલ બે વખત જે આ સમર પેરા ઓલિમ્પિકનું આયોજન થયું છે પહેલી વખત નાઇન્ટીન સિક્સટી ફોરમાં અને બીજી વખત બે હજાર એકવીસમાં હાલમાં થઈ રહ્યું છે એના પછી પ્રથમ સમર પેરાઓલિમ્પિક રમતોનું આયોજન ક્યારે થયું તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે રાઈટ આન્સર છે સાઈઠમાં પ્રથમ સમર પેરા ઓલિમ્પિક રમતોનું આયોજન થયું હતું ક્યારે ઓગણીસો સાહીઠમાં પ્રથમ સમર પેરા ઓલિમ્પિક રમતોનું આયોજન ઓગણીસો સાહીઠમાં રોમ ઇટલીમાં થયું એ પણ યાદ રાખવાનું છે ક્યાં થયું એ પણ પૂછાઈ શકે તો રોમ ઇટાલી છે પ્રથમ સમર ઓલિમ્પિક રોમ ઇટાલી છે પ્રથમ વિન્ટર પેરા ઓલિમ્પિક રમતોનું આયોજન ઓગણીસો છોતેરમાં ઓરન્સ કોલ્ડવિક સ્વીડનમાં થયું છે તો આ બંનેનો પ્રશ્ન તમારા ક્લિયર થઈ ગયા અહીંયા એના બધી ટોક્યો પેરાઓલમ્પિક 2021 માં કેટલા ભારતીય ખેલાડીઓ સામેલ થયા તો ફ્રેન્ડ ટોક્યો પેરા સમર ઓલમ્પિક બરાબર ટોક્યો સમર પેરાઓલમ્પિક 2021 માં 54 ખેલાડી ભાગ લઈ રહ્યા છે ભારત તરફથી હવે વાત કરવામાં આવે ટોક્યો ઓલમ્પિક ની તો એમાં કેટલા ખેલાડી સામેલ થયા તો 127 ખેલાડી સામેલ થયા હતા ટોક્યો ઓલમ્પિક માં અને ટોક્યો પેરાઓલમ્પિક માં 54 ખેલાડી સામેલ થયા છે નેક્સ્ટ ટોક્યો ટોકિયો પેરા ઓલિમ્પિક બે હાજર એકવીસનો મોટો શું છે તો મિત્રો ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક આ બંનેનો મોટો એક જ છે એ છે યુનાઇટેડ બાય ઇમોશન્સ શું છે યુનાઇટેડ બાય ઇમોશન્સ તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે એના પછી ટોક્યો પેરા ઓલિમ્પિક બે હાજર એકવીસમાં કેટલા ઇવેન્ટનું આયોજન થશે તો ફ્રેન્ડ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કુલ પાંચસો ને ચાલીસ ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે અમુક જગ્યાએ પાંચસો ને ઓગણ ઇવેન્ટ પણ આપેલા છે તો તમારે ઓપ્શન જોઈને ક્લિયર કરી દેવાનું બરાબર પાંચસો ને ચાલીસ નું આયોજન થઈ રહ્યું છે અમુક જગ્યાએ ફાઈવ થર્ટી નાઇન પણ આપેલા છે બરાબર તો એ પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે નેક્સ્ટ ટોક્યો પેરા ઓલિમ્પિક બે હજાર એકવીસમાં કેટલા પ્રકારની રમતોનું આયોજન થશે તો ફ્રેન્ડ બાવીસ પ્રકારની રમતોનું આયોજન થઈ રહ્યું છે જેમાં પાંચસો ને ચાલીસ ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે ટોક્યો પેરા ઓલિમ્પિક બે હજાર એકવીસમાં નેક્સ્ટ પેરાઓલિમ્પિક રમતમાં કયો દેશ સૌથી વધારે વખત મેડલ ટેબલમાં ટોપ પર રહ્યું છે તો એ રહ્યું છે અમેરિકા બરાબર પેરા ઓલિમ્પિક રમતમાં અમેરિકા જે છે એ સૌથી વખત સૌથી વધારે વખત ટોપ પર રહ્યો છે કુલ આઠ વખત ટોપ કર્યું છે અમેરિકાએ બરાબર મેડલમાં કુલ આઠ વખત વાત કરીએ છેલ્લા થોડાક ઓલિમ્પિકની તો બે હજાર આઠ બે હજાર બાર બે હજાર સોળ જે ઓલિમ્પિક થયું તો પેરા ઓલિમ્પિક એ બે હજાર આઠ બે હજાર બાર બે હજાર સોળના પેરા ઓલિમ્પિકમાં ચાઇનાએ ટોપ કર્યું હતું પણ સૌથી વધારે અમેરિકાએ આઠ વખત અત્યાર સુધીમાં ટોપ કર્યું છે નેક્સ્ટ ટોક્યો પેરા ઓલિમ્પિક બે હજાર એકવીસમાં ભારતના નવા ધ્વજવાહક કોણ બન્યા તો ફ્રેન્ડ પહેલાં મરિયન થંગાવેલું જે છે એ ભારતના ધ્વજવાહક બનવાના હતા પણ એ કોરોના વાયરસ જે ખેલાડી હતા એમના સંપર્કમાં આવ્યા એટલે અત્યારે

તો એ કર્યો છે ઇન્ડિયન બેંકે હાલમાં ઇન્ડિયન બેંકે ભારતીય પેરા ઓલમ્પિક કમિટી સાથે કરાર કર્યો છે મિત્રો ઇન્ડિયન બેંકના હાલમાં નવા સી બન્યા છે શાંતિલાલ જૈન આ કરંટનો પ્રશ્ન છે એક્સ્ટ્રા માહિતી આપું છું તમને ઇન્ડિયન બેંકની સ્થાપના ઓગણીસો ને સાતમાં થઈ હતી અને એનું હેડક્વાર્ટર આવેલું છે ચેન્નાઈ ખાતે નેક્સ્ટ વર્ષ બે હજાર બત્રીસમાં ઓલમ્પિક અને પેરા ઓલિમ્પિક રમતોની મેજબાની કોણ કરશે તો બે હજાર બત્રીસ ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક રમતોની મેજબાની આ પણ કરંટનો પ્રશ્ન છે બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયામાં થશે બે ફ્રેન્ડ્સ પેરિસ ફ્રાન્સમાં બે હજાર ચોવીસનું થશે લોસ એન્જેલિસ અમેરિકામાં બે હજાર અઠ્ઠાવીસનું થશે અને બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયામાં બે હજાર બત્રીસનું થશે ઓલિમ્પિક અને પેરા બંનેનું આયોજન આ તમામે તમામ તમારે યાદ રાખવાના છે નેક્સ્ટ છે ભારતીય પેરા સમિતિના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આપણે એક્ઝામની દ્રષ્ટિએ ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિના વર્તમાન અધ્યક્ષ છે દીપા મલિક છે હવે તમને પ્રશ્ન કદાચ એમ પૂછે કે દર વર્ષે ઓલિમ્પિક દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે ક્યારે મનાવવામાં આવે તો એ મનાવવામાં આવે છે ત્રેવીસ જૂનના રોજ એ પણ યાદ રાખો એક્સ્ટ્રા માહિતી છે નેક્સ્ટ છે ભારતીય ઓલિમ્પિક સંઘના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો મિત્રો આગળ જોઈએ આપણે ભારતીય પેરા ઓલિમ્પિક જે સંઘ હતું એના

ઓલિમ્પિકના પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે બીજા મિત્રો સાથે પણ શેર કરો જેથી કરીને બીજા સ્ટુડન્ટને પણ ફાયદો થાય ફ્રેન્ડ તમને જો પીડીએફ જોઈતી હોય છે કરંટ અપેર્સની તો એના માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન આ નંબર પર પંચોતેર રૂપિયા પાંચ મહિનાની કરંટ અફેર્સની પીડીએફ સાથે સાથે કોવિડની એક ફ્રી પીડીએફમાં આપવામાં આવશે એના પર કોન્ટેક્ટ કરો તમને પીડીએફ મળી જશે ફ્રેન્ડ્સ વિડીયો ગમતો તો લાઈક કરજો વધારે ગમે ઓછામાં ઓછા દસ મિત્રો સાથે શેર કરો જેથી કરીને બીજા સ્ટુડન્ટને પણ ફાયદો થાય થેન્ક યુ ફરી મળીશું નો આ વિડીયો સાથે જય હિન્દ